નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્રમાં આજે આપણે જોઈશું નવો ટોપિક વિદેશ વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો ફેક્ટર અફેક્ટિ અફેક્ટિંગ નેચર ઓફ ફોરેન ટ્રેડ વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને અને પાસાઓ જે તેને તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડે અલગ ઓળખ આપે વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો તેની નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે છે એ નક્કી થાય છે હવે એમાં પહેલું છે વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી છે શા માટે તો જોઈએ કે વિદેશ વેપારમાં નીતિવિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ છે ઓછો ગતિશીલ છે કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે ઓછી ગતિશીલ હોય છે કે આપણે જ્યારે જોઈએ છે કે વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિકતા અને વ્યાવસાયિક ગતિશીલતા કેવી હોય છે ઓછી હોય છે કે વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શું થાય છે શ્રમ છે એ ઓછો છે સ્થાયી મૂડી અને જંગી કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે પણ શ્રમ છે એ ઓછો ગતિશીલ બનતો હોય છે તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે

હવે વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ છે એ ઉપલબ્ધ કરાવાય છે આપણે જોઈએ છીએ કે વિદેશમાં છે એ અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ છે એ આપણને જોવા મળે છે જેટલી આપણને અહીં જોવા નથી મળતી એટલી આપણને વિદેશમાં વધારે વિવિધતા અને વિશિષ્ટતાવાળી વસ્તુઓ છે એ જોવા મળતી હોય છે જેમાં વિવિધ જીવંતોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ છે એ સંતોષી શકાય છે હવે વસ્તુઓ વિવિધ પ્રકારની હોવાથી વિવિધ હોવાથી લોકોની લોકોની અને જીવન જે માંગ છે એ સંતોષી શકાય છે વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે કેમ કે ત્યાં વિવિધતા છે એ વિશાળ છે વધારે પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે દાખલા તરીકે જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે અને જ્યાં વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મન મશીનોની માંગ શ્રી પ્રમાણમાં વધુ હશે આપણે જોઈએ કે જે દેશ છે વીજળીનું ઉત્પાદન કે વીજળીની અછત ઓછી હોય તો ત્યાં શું હોય મેન્યુઅલી ઓપરેટેડ એટલે કે મશીનોની માંગ શું હોય માનવ સંચાલિત મશીનો હોય એની માંગ વધુ હોય અને જ્યાં વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં જોઈએ તો સાધનો હશે કેમ કે પડકારજનક સ્વરૂપ વિદેશ વેપારનું સ્વરૂપ વધારે પડકારજનક છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા ભાષા સંસ્કૃતિ રિવાજો રુચિ ટેવો પસંદગીઓ વગેરે હોય છે આવા બધા અવરોધો પાર કરીને વિદેશ વેપાર કરવાનો પડકાર છે વેપારીઓ સામે હોય છે હવે પડકારજનક સ્વરૂપ હોય છે કે જ્યારે વિદેશ વેપારનું સ્વરૂપ છે એમાં શું હોય વિવિધ પડકારો હોય કેમ કે જે દેશમાં છે વિવિધ પ્રકારની આબોહવા હોય ભાષા હોય સંસ્કૃતિ હોય રિવાજો રુચિ ટેવો એ બધું શું હોય દેશો દેશો વચ્ચે અલગ હોય છે તો આવા બધા અવરોધો પાર કરીને પણ વેપાર કરવાનો જે પડકાર છે એ વેપારીઓ સામે હોય છે રાજનયિક પ્રશ્નો વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાફી નથી હોતા કે આપણને વિદેશ વેપાર સ્થાપવો છે અને વિકસાવવો છે તો એમાં ખાલી વેપારીઓનો વેપારીઓના જે પ્રયત્નો છે એ જ ખાલી મહત્ત્વના નથી હોતા તેમાં દરેક દેશની સરકારોને પણ પ્રયત્નો કરવા પડે છે સાથે સાથે બિનઔપચારિક મિટિંગ તથા વેપાર મેળા પણ યોજવા પડે છે કે તેમાં રાજનાયિક પ્રયત્નો કરવા પડે છે વેપાર મેળાઓ રોજવા યોજવા પડે છે મીટિંગો યોજવી પડે છે તેમાં વેપારીઓ અને અન્ય રાજ્યના જે વિદેશના સભ્યો હોય તેઓ સાથે મળી અને શું કરે છે મીટિંગ કરે છે દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ શું કરે છે એકસાથે મળે છે જાણકારી મેળવે છે આપલે કરે છે માહિતીની ગુજરાત રાજ્યની નીતિ સંસ્કૃતિ અને વિશેની માહિતી છે એ મેળવતા હોય છે એટલે વિદેશના વેપારી અને ગુજરાતના વેપારી બેસી અને જાણકારી મેળવે છે દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાના કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે સાથે રાજનાયિક પ્રયત્નો પણ ખૂબ જ જરૂરી છે કે ખાલી વેપારી વેપારીઓનો વેપારીઓને ઉત્પાદન અને વેચાણ કરવું છે તો એની સાથે સાથે રાજનાયિક પ્રયત્નો પણ એટલા જરૂરી બને છે વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો વિદેશ વેપારમાં સર્વસ્વી સર્વસ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે માટે વેપાર કરતાં દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે હવે આપણે જોઈએ છીએ કે અહીંયા દરેક દેશોના ચલણ શું હોય ચલણના ભાવમાં ફેરફાર હોય છે તો વેપાર કરતાં દેશે શું કરવું પડે છે પોતાના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે આ માટે વિવિધ હુંડિયામણના દર અને તેમાં વધઘટની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે કેમ કે આપણને એક ચલણમાંથી આંતરરાષ્ટ્રીય ચલણમાં આપણને રૂપાંતર કરવું છે તો એના માટે હુંડિયામળનો દર કેટલો છે એની વધઘટ કેટલી થાય છે એની જાણકારી જરૂરી છે જો મોંઘા ભાવે હુંડિયામણ દર ખરીદવામાં આવશે તો નુકસાન થશે અને આ અંગે જો વેપાર કેટલીક વાર નિષ્ણાતોની સલાહ પણ લેવી જરૂરી હોય છે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો વિવિધ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકાર તથા ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સનાઇઝેશન જેવી સંસ્થાઓ સાથે પ્રયત્નો કરવા પડે છે કે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તો વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ છે અને અનેક તે દેશની સરકારોએ સાથે મળી અને પ્રયત્નો કરવા પડતા હોય છે વેપારનું કદ વધારે

કોઈપણ નીતિ છે એ વેપારને અનુકૂળ બનાવવી પડે છે કે દેશમાં જે સામાજિક અને સાંસ્કૃતિક જૂથો છે તે વેપારને શું કરે ખુલ્લા મને સ્વીકારે જો વેપારને દેશની પબ્લિક કે સામાજિક અને સાંસ્કૃતિક જે જૂથ છે એ ખુલ્લા મને સ્વીકારશે નહીં તો વેપાર છે એ સારી રીતે થઈ શકશે નહીં એટલે વેપારને ખુલ્લા મને સ્વીકારે દેશના વિવિધ ઉદ્યોગો કે સંગઠનો છે એ વેપારને વધારવા માટે સહકાર આપવો જોઈએ કે સામાજિક અને સાંસ્કૃતિક જૂથો લોકોને વેપારને વધારવા માટે સહકાર આપવો ખૂબ જ જરૂરી છે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે દાખલા તરીકે વિશ્વ યુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો છે એ બગડે છે તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળી વેપાર વધારવાના પ્રયત્નો કરે છે જેથી દેશોનું ધ્યાન છે યુદ્ધ પરથી હટી અને વેપાર તરફ છે એ દોરાય ક્યારેક એવું થાય કે વિદેશ વેપારના કદ અને દિશા ઉપર રાજકીય તથા સામાજિક બાબતોની અસર છે એ રહેલી હોય છે હવે એવું થાય કે બે દેશના યુદ્ધ જેવી ઘટનાઓ બને તો શું થાય બંને દેશના યુદ્ધને કારણે વ્યાપારના જે સંબંધો છે એ બગડી જાય છે તો બંને દેશના નેતાઓએ સાથે મળી અને વેપારના પ્રયત્નો કરવા જોઈએ વેપાર વિકસાવવાના પ્રયત્નો કરવા જોઈએ અને જો દેશોનો યુદ્ધ તરફથી ધ્યાન હટશે તો વેપાર તરફ છે એ લોકોનું ધ્યાન દોરાશે વળી કોઈ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો સામાજિક માળખું ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે કે બે દેશના સંબંધો કેવા છે બંને દેશની વિચારસરણી કેવી છે સામાજિક માળખું કેવું છે તો એના ઉપર તો એ સંબંધો ઉપર આધાર રાખે છે તો એના કારણે પણ વેપારનું કદ જોવા મળતું હોય છે અત્યંત મોટા પાયા પરનો વેપાર વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે અને તેમાં અનેક દેશો અસંખ્ય વસ્તુ અને કાયદાઓ અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સંક સંકળાયેલા હોય છે આપણે જોઈએ છીએ કે જ્યારે વિદેશમાં આયાત નિકાસ કરીએ છીએ ત્યારે મોટા પાયા પરનો ખૂબ જ મોટા પાયા પરનો અત્યંત વિશાળ વેપારનું કદ હોય છે તો એમાં જે દેશની અસંખ્ય વસ્તુઓ છે અનેક કાયદાઓ છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે તો એ બધા એ વેપાર સાથે છે એ સંકળાયેલા હોય છે પછી વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજા દેશની એટલે કે જે તે સાથે એને વેપાર કરવાનો હેતુ છે એની ચકાસણીઓ અને પરવાનગીઓ પાર પાડવાની હોય છે કે આંતરરાષ્ટ્રીય વેપાર આપણે જ્યારે કરવો છે તે તો દરેક દેશ છે એ પોતાના દેશ તેમજ બીજાના દેશની છે એ ચકાસણી કરે છે અને પરવાનગીઓ પણ મેળવે છે જેમ કે વેપારજન્ય વસ્તુઓ માટેની પરવાનગી અને ચકાસણી ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ આંતરરાષ્ટ્રીય જકાતની ચૂક

ધોરણો તો વળી દેશના ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોવાના કારણે ઉત્પાદન પદ્ધતિઓ વિશેની પણ જાણકારી રાખવી પડે છે કે બે દેશની વચ્ચે જે વસ્તુની ગુણવત્તા છે એ કેવી હોય છે અલગ અલગ હોય છે તો ઉત્પાદન પદ્ધતિ વિશેની પણ જાણકારી છે એ હોવી હોવી જરૂરી છે દરેક દેશના ખાદ્ય વસ્તુઓની અને દવાઓની ગુણવત્તાના ધોરણો પણ અલગ અલગ હોય છે માટે વેપારીએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન છે કરવું પડે છે પછી છે હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે હવે જોઈએ કે કોઈ એક દેશ છે એ કોઈ એક વસ્તુ કે સેવા છે એ ઉત્પાદન કરી અને અનેક દેશોને વિશ્વ બજારમાં વેચે છે એનો પ્રયત્ન એ લોકો કરતા હોય છે માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ કેવું હોય ઊંચું હોય વળી કોઈ એક વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે તેથી આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ કેવું હોય ઊંચું હોય કે ગ્રાહકો પણ કોઈ એક વસ્તુની માંગ કરતા હોય તો ગ્રાહકો વચ્ચે પણ શું થાય હરીફાઈ થાય વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ પણ ખૂબ ઊંચું હોય છે કે પોતાની જે જે દેશની પોતાની વસ્તુની માંગ છે એ એ માંગ છે એ એનું બજાર ઊંચું કરવું તો એનામાં પણ ખૂબ જ જોખમ રહેલું છે ઊંચા પ્રમાણની ગુણવત્તા છે એમાં જાળવવી પડે છે પ્રસાર ખર્ચ વધુ રાખવો પડે છે વેચાણ ખર્ચ ઊંચો રાખવો હોય હોય છે અને અન્ય દેશના ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો પોતાની વસ્તુને પૂરતા પ્રમાણમાં બજાર ન મળે તો મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે કે જો વિશ્વ બજારમાં શું થાય છે કે વસ્તુની માંગ અને બજાર ઊભું કરવું ખૂબ જ જોખમી છે તો ઊંચા પ્રમાણની ગુણવત્તા છે એ વસ્તુની જાણવવી જાળવવી પડે છે કે વસ્તુની ગુણવત્તા ઊંચી હોવી જોઈએ વસ્તુની ગુણવત્તાને કારણે પ્રસાર ખર્ચ વધુ આવશે વેચાણ ખર્ચ ઊંચો આવશે તો દેશના જે ગ્રાહકો છે એ લોકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો લોકોને જો ગ્રાહકને સંતોષ ન થાય પૂરતા પ્રમાણમાં બજાર ન મળે તો તેને છે ખૂબ જ મોટું નુકસાન છે એ ભોગવવું પડતું હોય છે કેમ એની પાછળના જેટલા પણ ઊંચા ખર્ચ થયા હોય છે ઇમ્પોર્ટન્ટ અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ડિફરન્સ બિટવીન ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ફોરેન ટ્રેડ વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતા જુદા હોય છે અને તેમાં અંતરાલો વધુ હોય છે તથા આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે તો એના કેટલાક મુદ્દા છે એ આપણે જોઈ લઈએ કે બંને વચ્ચે શું તફાવત છે પેલું છે કદના આધારે તફાવત વિદેશ વેપારમાં અનેક દેશો વસ્તુઓ અને સેવા કાયદા પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતાં ઘણું મોટું છે આપણે જોઈએ છીએ કે વિદેશ વેપારમાં છે અનેક દેશોનો સમાવેશ થઈ જાય છે અનેક વસ્તુઓ હોય સેવાઓ હોય અનેક કાયદાઓ હોય પદ્ધતિ હોય તો એ બધા સાથે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કચ્છ યાંત્રિક વેપાર કરતા ખૂબ જ મોટું હોય છે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે આપણે જોતા હોઈએ કે આંતરિક વેપાર મીન્સ કે દેશની સરહદની અંદર થતો થતો વેપાર વેપાર કે બે વચ્ચે બરાબર બે જિલ્લા વચ્ચે થતો વેપાર તો એમાં શું હોય કે દેશની અંદર જ વેપાર થાય છે એટલે દેશના ચલણમાં જ એટલે કે દેશના ચલણમાં જ થશે વળી પોતાના જ દેશની અન્ય બેંકમાંથી બીજી બેંકમાં ચુકવણી કરવાની હોય છે પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશનું ચલણનું કોઈ સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે હવે જ્યારે દેશની અંદર વેપાર કરીએ છીએ ત્યારે આપણને ચલણમાં રૂપાંતર કરવાની જરૂર નથી પરંતુ જ્યારે આપણે વિદેશ વેપાર કરીએ છીએ ત્યારે આંતરરાષ્ટ્રીય ચલણમાં છે રૂપાંતર કરવું ખૂબ જ જરૂરી છે દેશના ચલણ છે દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં ફેરવવું પડે છે હુંડિયામણના દરોની જાણકારી રાખવી પડે છે કે હુંડિયામણના દર છે દિવસે ને દિવસે વધતા જાય છે ઘટતા જાય છે તો એ તો હુંડિયામણનો જે દર છે એની પણ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે જે તે દેશના કાયદાઓને પરવાનગી લેવી પડે છે આપણે જે દેશમાં આયાત કરવી છે અથવા તો નિકાસ કરવી છે તો એ દેશના કાયદાઓ શું છે તો એની પણ પરવાનગી લેવી પડે વળી આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગેનું શાખ પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે કે જે પણ આયાતકારો હોય અને જે પણ નિકાસકારો હોય એને શું કરવું પડે કે પોતાની બેંક પોતાના દેશની જે બેંક હોય એ બેંક પાસે એને ચૂકવણી કરવા કે અમે આ વસ્તુની ચૂકવણી કરીએ છીએ તો એના માટે એને શાખનું પ્રમાણપત્ર પણ બેંક પાસેથી મેળવવું પડે છે ભાષા સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો ત્રીજો આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે કે આંતરિક વેપાર થાય છે ત્યારે પણ એટલી એટલું એટલું કાંઈ ઓલું નથી થાતું કે આંતરિક વેપાર છે તો એમાં એક સમાન ભાષા જ વપરાય છે સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા પણ કેટલી હોય તો કે એક સમાન હોય છે પરંતુ વિદેશ વેપારમાં શું થાય કે ભાષા બદલી જાય સંસ્કૃતિ બદલી જાય સમાજ આંખો બદલી જાય તો એ બધું જુદું હોવાના કારણે પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર છે એ કરવો પડે છે જે દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડતી હોય છે કે દરેક દેશની જીવનશૈલી અલગ અલગ હોય છે તો એને અનુરૂપ વસ્તુ છે એ વેચવી પડતી હોય છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે જે આંતરિક વેપારની સરખામણીમાં વધારે હોય છે હવે જ્યારે આંતરિક વેપાર કરીએ છીએ ત્યારે એટલા બધા વેરા નથી હોતા જેટલો આપણે વિદેશ વેપાર કરીએ છીએ તો વિદેશ વેપાર કરીએ છીએ તો આપણને વાહન વ્યવહારનો ખર્ચ પણ ખૂબ જ ઊંચો આવે છે કેમ કે આપણે દેશની સરહદની બહાર વેપાર કરવાનો હોય એટલે એના માટે આપણને અનેક જાતના વેરા પણ ભરવાના હોય છે જે આંતરિક વેપારની સરખામણીમાં કેવા હોય છે ઊંચા અને વધારે હોય છે હરીફાઈના પ્રમાણમાં તફાવત આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ જે કરી શકતા નથી હવે આંતરિક વેપારમાં છે એટલી બધી હરીફાઈ નથી થતી કે અનેક ઉત્પાદનો હોય તો પણ ટેકનોલોજી સાધનો કે બધું સમાન હશે કે વસ્તુનું વર્ગીકરણ હશે વિભિન્નતા હશે તો પણ આંતરિક વેપારમાં છે એટલી બધી હરીફાઈ થતી નથી પરંતુ વિદેશ વેપારમાં વધારે ઉત્પાદક હશે વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે પણ હરીફાઈ થતી હોય છે વરી કોઈ એક દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા પણ હરીફાઈ કરતા હોય છે છે એટલે પ્રમાણ વિદેશ વેપારમાં ખૂબ જ ઊંચું જોવા મળે છે દાખલા તરીકે ભારતમાં જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું જ્યારે જ્યાં રોજ નવા મોડેલ નવા આકર્ષકો નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે આપણે જોતા હતા કે જ્યારે ભારતમાં જે વિદેશી ગાડીઓ આવતી ન હતી ત્યારે ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હતી એવું નહોતું કે ઉત્પાદકો વચ્ચે હરીફાઈ નથી ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં પણ આજના સમયે જેવું આજના સમયે જેવી બહુ મોટી મોટા પાયે હરીફાઈ ન હતી આજે તો શું છે કે નવા મોડલ આવે નવા આકર્ષણો હોય નવી વિજ્ઞાપન તો એમાં પણ હરીફાઈ જોવા મળે છે

તો કે એક જ દેશમાં સમાજ શિક્ષણ સમા સજાગતા માહિતી પસંદગી મૂલ્ય સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ અને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે અને તે પ્રમાણેની વસ્તુઓનું જે ઉત્પાદન વેચાણ અને વિજ્ઞાપન છે તે કરે છે હવે શું કહે છે કે એક જ દેશમાં જે સમાજ શિક્ષણ સજાગતા માહિતી પછી પસંદગી હશે મૂલ્યો સહનશીલતા તો એ બધું કેવું હશે સમાનતાના ધોરણે હશે તો વેચના તમને છે ગ્રાહકના સંતોષનો અંદાજ છે એ સહેલાઈથી આવી જશે તે પ્રમાણેની વસ્તુઓનું શું કરશે ઉત્પાદન કરશે વેચાણ કરશે અને વિજ્ઞાપન કરશે કેમ કે એક જ દેશના લોકો છે એ લોકોને બધી માહિતીની ખબર હોય છે પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવો આવી બાબતોમાં છે મોટો તફાવત હોય છે કેમ કે એક દેશથી બીજો દેશ આખો અલગ પડે છે તો ત્યાંની રહેણી કહેણી ભાષા મૂલ્યો પસંદગી કેવા હોય છે અલગ હોય છે માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે છે એ વધારે મહેનત કરવી પડતી હોય છે બીજા શબ્દોમાં આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે જ્યારે વિદેશ વેપારમાં આની આગાહી કરી શકાતી નહીં આપણે જ્યારે આંતરિક વેપાર કરીએ છીએ ત્યારે આપણે ગ્રાહકોની આગાહી કરી શકીએ છીએ ઇટ મીન્સ કે જ્યારે આપણે આંતરિક વેપાર કરીએ છીએ ત્યારે આપણે ગ્રાહકોને જાણી શકીએ છીએ કે ગ્રાહકને જે આ પસંદ આવી શકશે ગ્રાહકની સહનશીલતા આ છે ગ્રાહક આપણો દેશનો સમાજ આવો છે આપણા દેશની પસંદગી આવી છે તો આપણે ગ્રાહકો વિશે આગાહી કરી શકશું તો એ રીતનું આપણે ઉત્પાદન કરી શકશું પરંતુ વિદેશના લોકો છે એ લોકોની આપણી પસંદગી એ લોકોની સહનશીલતા એ લોકોની માહિતી એના ઉપર આપણને એટલી ખબર નહીં હોય એના ઉપર આપણે એટલી વર્તમાન આગાહી નહીં કરી શકીએ એટલે સહેલાઈથી છે વિદેશ વેપારમાં આગાહી થઈ શકતી નથી પરંતુ આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની છે આગાહી થઈ જાય છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત તો કે પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં મુશ્કેલીઓ ઓછી પડે છે આપણે જોઈએ કે આંતરિક વેપાર હોય તો આપણને કાયદાકીય વ્યવસ્થા છે વેપારીઓ પોતાના દેશની તો કાયદાકીય વ્યવસ્થા જાણતા જ હોય છે તો તેને તો તે લોકોને શું થાય છે વેપાર કરવામાં આસાની રહે છે મુશ્કેલી ઓછી પડે છે પરંતુ વિદેશમાં જ્યારે વેપાર કરવું હોય તો ત્યાંના વેરા છે ત્યાંના કાયદાકીય પદ્ધતિ છે પરવાના અંગે તેની પદ્ધતિ છે પૂરી જાણ્યા વગર જો વેપાર કરે તો લગભગ અસંભવ બને છે વેપાર કરવાનું તેથી તેને પૂરેપૂરા કાયદાકીય જે જ્ઞાન છે એ જાણવું ખૂબ જ જરૂરી બને છે અને પછી તે દેશોની અન્ય નીતિઓ વિશેની માહિતી મેળવી પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બને છે કે તે કે આપણને વિદેશ વેપાર કરવો છે તો ત્યાંના ત્યાંની બધી કાયદાકીય અને વેરાની પદ્ધતિ છે એ પેલા જાણી સમજી તેનું જ્ઞાન મેળવી પછી જ તેનો વેપાર થાય છે તો એ માહિતી મેળવી છે એ ખૂબ જ અઘરી અને ખર્ચાળ બાબત બને છે હવે આપણે જોશું વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ તો કે એગ્નસ મેડિસ મેડિસન નામના ઇતિહાસકારની શોધ દર્શાવતા વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ બે હજાર તેરમાં દર્શાવ્યું છે કે અઢારસો સદીના મધ્ય મધ્યગાળાથી વિશ્વની વસ્તી છ ગણી વધી છે વિશ્વની વસ્તી છે આપણે જોઈએ છીએ છ ગણી વધી છે વિશ્વનું ઉત્પાદન સાહીઠ ગણું વધ્યું છે જ્યારે વિશ્વ વેપાર એકસો ચાલીસ ગણો વધ્યો છે ઉત્પાદન સાહીઠ ગણું અને વેપાર એકસો ચાલીસ ગણું આ રિપોર્ટ મુજબ વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચમાં ઘટાડો થવાથી વેપારને વેગ મળ્યો છે તદુપરાંત પ્રદેશો વચ્ચે રાજનૈતિક સંબંધોનો વિકાસ થતાં વેપાર વધવા પામ્યો છે આપણે જોઈએ છીએ કે વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચમાં છે ખર્ચમાં ઘટાડો થયો છે એના કારણે વેપારને વેગ મળ્યો અને રાજનૈતિક સંબંધોનો વિકાસ થતાં પણ વેપારને વેગ મળ્યો છે છેલ્લા ત્રીસ વર્ષોમાં વ્યવસાયિક પ્રોફેશનલ સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ સાત ટકાનો વધારો નોંધાયો છે ઓગણીસો એસી અને બે હજાર અગિયારની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસનો ફાળો ચોત્રીસ ટકાથી સાડતાલીસ ટકા અને આયાતમાં તેમનો ફાળો ઓગણત્રીસ ટકાથી વધીને કેટલો થયો બેતાલીસ થયો કે જે વિકાસશીલ દેશો છે એ લોકોએ શું કર્યું નિકાસના નિકાસમાં જે વસ્તુનો નિકાસ કરતી હતી એમાં વધારો થયો ચોત્રીસથી વધીને સાડતાલીસ થયો અને જે દેશમાંથી આપણે આયાત કરતા હતા કે જે બીજા દેશમાંથી આપણે વસ્તુઓ લેતા હતા તો એ પણ વધીને કેટલો થયો ઓગણત્રીસથી વધીને બેતાલીસ એટલે નિકાસમાં અને આયાતમાં બંનેમાં વધારો થયો છે એશિયાના દેશો આજે વિશ્વ વેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે હવે આપણે જોઈએ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વ વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિ દર કરતા વિશ્વ વેપારનો વૃદ્ધિ દર છે એ બમણા પ્રમાણમાં વધ્યો છે આ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણ વ્યવસ્થાનો વિકાસ થયો છે આપણે જોઈએ કે વેપારમાં કેટલી વૃદ્ધિ થઈ તો કે પચાસ ઓગણીસો પચાસથી થી ની વચ્ચે સાત પોઈન્ટ અઠ્યાસી ટકા